જય સ્વામિનારાયણ. શંકરાચાર્યજી 32 વર્ષમાં કામ પૂરું કર્યું, 8 વર્ષમાં ચારે વેદ ભણી ગયા, 12 વર્ષે તમામ શાસ્ત્રોમાં પારંગત થઈ ગયા, અને 16 વર્ષે ભગવદ્ ગીતા, ઉપનિષદ અને વ્યાસજીનું ગહનમાં ગહન બ્રહ્મસૂત્ર એના ઉપર ભાષ્ય લખી નાખ્યા. ક્યાંથી થાય વિચારો. સ્વયં એવો પ્રતિભાશાળી જીવ ક્યાંયથી આવે છે? શંકરાવતાર છે, કૈલાસાધિપતિ મહાદેવ શંકરનો અવતાર સ્વયં શંકરાચાર્ય છે. એને ક્યાં જ્ઞાનને કોઈ પાઠશાળીની જરૂર હોય? મહાદેવને, ભોલાનાથને? તમને ખબર નથી, ભારત વર્ષમાં જે કાંઈ વિદ્યાઓ છે એનો બધાનો દેવ મહાદેવ છે. ભલે સ્મશાનમાં રહીએ છે, ઘણાને ગમે નહીં, ઘણાને ન ગમે મહાદેવ, પણ મહાદેવ છે એ બધી વિદ્યાઓના, સંગીત વિદ્યા, નૃત્ય વિદ્યા, વ્યાકરણ વિદ્યા, ગાયન વિદ્યા, એ બધી વિદ્યાનો પ્રચારક દેવ મહાદેવ છે. શંકરાચાર્ય શંકરનો અવતાર. હવે એને કંઈ ભણવાનું હોય, પણ છતાંય જો થોડી ઉંમરમાં થઈ જાય છે, અને 32 વર્ષની અંદર 4 મઠ સ્થાપીને કામ કેવું કરીને બીજા જાય. આજે 32 વર્ષના છોકરો શું કરી શકે તમે બતાવી દો. આપણે એને મળીએ, શું કરો, નોકરી ગોતું છું. કેમ થાય છે? તો કે જ્યાં જાઉં છું ત્યાં મને બધા ના પાડે છે. પછી કાં શું કે, લેખિતમાં તો થિયરેટિકલમાં તો પાસ થઈ જાઉં છું, ઓરલ ટેસ્ટમાં હું ફેલ થાઉ છું. થઈ રાખ બેટા, પ્રતિભા જોઈએ ને ભાઈ. કેમ, વાત સાચી ને? હોય તો થાય ને. શંકરાચાર્ય કેમ કર્યું છે? સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રના 17 વર્ષની ઉંમરે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પોતે વિવરણ કોમેન્ટરી ટીકા લખી, એ જ્ઞાનેશ્વરી ગીતા આજે પણ મહારાષ્ટ્રમાં ખૂબ પૂજનીય ભાવથી પઠન થાય છે. તમે વાંચો, આ જ્ઞાન ક્યાંથી આવ્યું? ક્યાંથી આવ્યું? તો